स्वानुभूत्याच कास्ते चित्स्वभावाय भामाय सर्वभामान्तरचिदे ध्रुव अचलने अनुपम गतिपा मेल सर्वे सिद्धने वंदी कहु श्रुत केवलिया कथित समय प्रवृत अहो। वन 44 नंबर नी गाथा समयसार ग्रंथादि राज कुंद कुंद आचार्य देव द्वारा रचित बहु अद्भुत गाथा छे। गाथा मा कोनी बात छे? पक्षाती क्रांत थवानी बात आपणे जोई रह्या छे। कीधुं ने नियम सार मा नियम थी करवा योग्य कार्य शू छे तो के रत्नत्रय प्रगट करवा योग्य छे। अने रत्नत्रय कोना आधार थी प्रगट थशे? तो के जे कारण छे ने, कारण ज ना होत तो कार्य नी प्राप्ति केवी रीते थाय? बिना कारण वगर कार्य नी प्राप्ति न थाय ने। जेम हार बनावू छे तो एनी माटे कारण जोशे ने, शू जोशे? सोनू, बराबर ने? अगर सोनू ज नहीं होय तो ये हार रूपी कार्य प्रगट नहीं थाय। हेतलबेन, एम कार्य तो आपने बधाने करवू छे। शू कार्य प्रगट करवू छे? इनरबेन, रत्नत्रयनी प्राप्ति, सुखी थवू छे ने। अने सुख अनादिकार थी क्या गोयतू? तो के परमा गोयतू। जे आवे छे ने हिरणनी नाभी मां कस्तूरी छे अने सुगंध क्या बार शोधे छे ने, એમ હું સુખથી લબાલબ ભરેલો છું અને સુખ ક્યાં ગોતીએ છે? પરમા। પાંચ ઇન્દ્રના વિષયમાં પંડિત ટોડલમાં જે શબ્દ વાપરા છે ને કે ઝપાટા મારે છે, હા, એક એક વિષય ઉપર, કારણ કે એને એક એક વિષયમાંથી શું આભાસ છે કે મને આમાંથી સુખ મળી જશે, પણ સુખ તો નહીં પણ સુખની કણિકા પણ નહીં મળે, કારણ કે સુખથી લબાલબ ભરેલો હું પોતે છું અને એક સમય માત્ર માટે પણ એ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ નથી કરી, એટલે પર્યાયમાં આજ સુધી એ જીવ શું ન થયો? તો કે સુખી ના થયો। કીધું ને આજે સવારના ગુરુદેવશ્રીના પ્રવચનમાં કેટલું અદ્ભુત પ્રવચન, એક એક પ્રવચન ગુરુદેવશ્રી। સ્ફટિકમણીનું ઉદાહરણ આપ્યું હતું ને, બે વસ્તુ કીધી ને કે પરદ્રવ્ય પણ મારામાં નથી અને રાગ પણ મારામાં નથી। ચારમી આંટી શું કીધું? બે વસ્તુ। એમાં સ્ફટિકમણીના ઉદાહરણથી આખું સમજાયું ને કે સ્ફટિકમણીની સામે લાલ પીળા કલરના ફૂલ મૂકવામાં આવે તો એ ફૂલ પણ સ્ફટિકમણીમાં નથી અને ફૂલના લક્ષિત થવા વાળા જે જાય પડે છે, હા, એ પણ સ્ફટિકમણીમાં નથી, એ સ્ફટિકમણીનો સ્વભાવ નથી, કારણ કે સ્ફટિકમણી તો એ બંનેના કાળમાં સ્ફટિકમણી તો એ નિર્મળ છે। એમ પરદ્રવ્ય અને રાગાદી ભાવના કાળમાં હું કેવો છું? રૂપલબેન, પોઈન્ટ એ છે, બંને છે એનો નિષેધ નથી, પણ બંને હોવા છતાં પણ એ સમયે હું કેવો છું? તો કે હું શુદ્ધ જ, હું એક સમય માત્ર માટે પણ અશુદ્ધ નથી થયો, અને અશુદ્ધ માનવું એનું નામ જ મિથ્યાત્વ છે, અશુદ્ધ માનવું એનું નામ જ અજ્ઞાન છે, અને અશુદ્ધ માનવું એનું નામ જ સંસાર છે। એક સમયની પર્યાયમાં રાગ છે, પણ રાગના કાળમાં પણ હું કેવો નથી થયો? રાગી નથી થયો। પર્યાયમાં અપૂર્ણતા છે, પણ અપૂર્ણતાના કાળમાં પણ હું કેવો છું? તો કે પૂર્ણ છું।
બિંદુબેન ભજન 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 કોનું આપીએ છે નાદિકાળથી? પર્યાયનું, એક સમયની પર્યાય. અને ખરેખર હું કેવો છું તો કે ખરેખર હું તો પરિપૂર્ણ, ત્રિકાળ, શુદ્ધ, અભેદ, અખંડ એવો એક ટંકોત્કીર્ણ સ્વભાવી એવો છું કે નહીં, કે જેના આશ્રયથી સમ્યક દર્શન તો શું અનંત કાળ કેવળ જ્ઞાન આવશે. જે 11મી ગાથામાં કીધું ને, ભૂતાર્થ ભૂતાર્થના આશ્રિત સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે. કોના આશ્રિત? ભૂતાર્થના આશ્રિત. ભૂતાર્થ શું કોને કીધો 11મી ગાથા? સગળોએ વ્યવહાર અભૂતાર્થ કીધો, અને ભૂતાર્થ કોને કીધો? ભૂતાર્થ તો કે એક ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એ ભૂતાર્થ છે. ત્યાં આપણ કીધું ને, નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણને. નિશ્ચય નયાશ્રિત, નિશ્ચય નયનો વિષય એવો જે શુદ્ધ નહીં એવો જે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, એના આશ્રયથી જીવ ચોથું ગુણસ્થાન તો શું, મુનિ દશા પણ એના આશ્રય, શપક શ્રેણી પણ એના આશ્રય, કેવળ જ્ઞાન પણ એના આશ્રય, અને સિદ્ધ દશા પણ એના આશ્રય. બધાનો આધારભૂત તત્વ એક છે. એ કોણ? તો કે એક પોતાનો સ્વભાવ. લૌકિકમાં પણ કહીએ છીએ ને કે નથી કહેતા, આજકાલ તો બધા છોકરાઓ ટોપ સ્કૂલમાં, અમારો છોકરો ક્યાં દાખલ કરશું અમે ને, ટોપમાં ટોપ, બેસ્ટમાં બેસ્ટ, અહીંયા આખા જગતમાં ટોપમાં ટોપ કોણ? ઓલા છોકરાને તો ટોપમાં ટોપ સ્કૂલમાં દાખલ કરીને શું થવાનું છે બોલો? એ ભણતર તો ગુરુદેવ કહે છે ને, એ ભણતર તો અનંત સંસારમાં રખડાવા વાળા ભણતર છે. અને ટોપમાં ટોપ વસ્તુ જયશ્રી આંટી જગતમાં કોણ છે? હું પોતે છું. અને પર્યાયને એક સમય માત્ર માટે પણ એ એક જ્ઞાયકમાં દાખલ નથી કરી. એ પર્યાયને જ્ઞાયકમાં દાખલ કરે તો એનું વર્તમાન તો સુધરે પણ ભવિષ્ય પણ સુધરી જાય. શું કીધું? વર્તમાન તો સુધરે અને ભવિષ્ય પણ સુધરી જાય. અનંતકાળ કીધું ને, પંચપરાવર્તનમાં આવે છે ને, ભૂતકાળ કરતા પણ ભવિષ્યનો કાળ અનંત ગુણો મોટો છે. ખ્યાલ આવે છે ને? અનંતકાળ ક્યાં વ્યતીત કરશું, ક્યાં 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 જશું? ખ્યાલ આવે છે ને? તો અહીંયા સ્વભાવને જોશું તો એ પરિણતિ અનંત સુખમય પ્રગટ થશે, તો અનંતકાળ સુખમય દશામાં બિરાજમાન. અને એ એ નહીં કરીએ પુરુષાર્થ તો અનંતકાળ ક્યાં વ્યતીત કરશું, દુઃખમય દશામાં વ્યતીત કરશું. ગુરુદેવ ઘણી વાર કર્ણાનિયોગના આધાર આપે છે, મનુષ્ય બહુની દુર્લભતા પુરુષાર્થ ઉપાડવા માટે, કે આ મનુષ્ય બહુ મળવો કેટલો દુર્લભ છે. અસંખ્યાત બહુ એ કોણા કરે છે જીવ? અસંખ્યાત બહુ સાંભળજો, એ કરે છે નરકના. એના કરતા અસંખ્યાત ગુણા ભવ એ કરે છે દેવના. એનો મતલબ એ થયો કે પાપ કરતા પણ આ જીવે શું વધારે કર્યું છે રેખાંતી? પુણ્ય વધારે કર્યું છે. અને એ દેવના પર્યાય કરતા પણ અનંત ગુણા ભવ, ઓલામાં તો અસંખ્યાત શબ્દ વાપર આંટી, પણ તિર્યંશના કેટલા કરશે? અનંત ગુણા તિર્યંશના ભવ કરે ત્યારે જઈને એને એક દુર્લભ મનુષ્ય ભવ મળે છે. એ મનુષ્ય ભવ મળવો કેટલો દુર્લભ છે. અને એ ઉપરાંત આ બધું મળવું, એ ઉપરાંત ગુરુદેવ મળવા, તીર્થંકરનું દળ મળી જવું, હવે જ્ઞાયકની વાત મળવી એ અતિ અતિ દુર્લભ છે. અને અને એનાથી દુર્લભ પણ શું? દુર્લભ શું? તો કે એ રૂપે પરિણમી જવું એ અતિ અતિ દુર્લભ છે. કે છે ને, કેટલા જીવો સિદ્ધ થવાના છે જયશ્રી? ત્રણ કાળના સિદ્ધ, રાઈ જેટલી બટેટાની કટકી હોય ને કણી, એમાં અસંખ્યાત ઔદારિક શરીર,
અને એક એક શરીરમાં અનંત નિગોદ્યા જીવ, અને એ અનંત નિગોદ્યા જીવના અનંતમો ભાગ, સાંભળજો કેટલા જીવ હેતલબેન, એ અનંતમો ભાગ જેટલા ત્રણ કાળના સિદ્ધ થવાના છે. ખ્યાલ આવે છે કેટલા કીધા? એ રાઈ જેટલી કટકીમાં અસંખ્યાત તો ઔદારિક શરીર, અને એક એક શરીરમાં અનંત નિગોદ્યા જીવ, અને એ અનંત નિગોદ્યા જીવના અનંતમાં ભાગ જેટલા ત્રણ કાળના સિદ્ધ છે. એટલે કેટલા ઓછા જીવો શું કરવાના છે? પોતાના આત્માને પ્રાપ્ત કરવાના છે. ખ્યાલ આવે છે ને? બાકી તો બધા ક્યાં અટકી જશે પન્નાંડી, અનંતકાળથી ક્યાં અટકી ગયા? વાત તો એ છે, વ્યવહારમાં અટકી ગયા ને. બાચી લીધું, ભણાવી લીધું, સાંભળી લીધું, કર્ણ ઇન્દ્રિયોનો વિષય થઈ ગયો, મંદિર બનાવી લીધા, જાત્રાઓ કરી લીધી, શિબિરો થઈ ગઈ. અહીંયા કહે છે, અહીંયા તો કેટલી ઊંચી વાત કરી, અહીંયા તો એમ કહી દીધું કે વ્યવહાર નહીંના વિકલ્પ તો દૂર, નિશ્ચય નહીંના વિકલ્પમાં પણ જ્યાં ઊભો છે ત્યાં સુધી શું નહીં થાય? તો કે જે આત્માને પ્રાપ્ત નહીં, કયા વિકલ્પોમાં આકુળતા લાગવી જોઈએ, કયા વિકલ્પો? અહીંયા કે જે આત્મા સંબંધીના વિકલ્પ, એટલે આપણે હજી ક્યાં ઊભા છીએ અને ક્યાં જવાનું છે. એ છે ને, આપણે આપણે બે સ્ટેપ્સ કર્યા ને હમણાં સુધી, બે સ્ટેપ્સ. એક તો પહેલો સ્ટેપ શું જોયો આપણે? કે શુદ્ધ જ્ઞાન વડે, શુદ્ધ જ્ઞાન વડે એટલે કયું કયું શુદ્ધ લેવું? ઇન્દિરા આંટી કયું શુદ્ધ? અરુણ આંટી દ્રવ્ય શુદ્ધ. બહુ સરસ. આ શુદ્ધના માધ્યમથી શું કરવો? આત્માનો નિર્ણય કરવો. કારણ કે સ્વાધ્યાય કરવાનો અધિકાર મનુષ્ય ગતિનો, મનુષ્ય ગતિના જીવોને જ છે ને. બાકી તો બધા ખ્યાલ આવે છે ને? સમય ઓછો છે એટલે થોડું ફાસ્ટ જાઓ. અહીંયા એમ કહે છે કે દ્રવ્ય શુદ્ધનું અવલંબન લીધું પછી શું કરવું? તો બીજો સ્ટેપ શું આવ્યો? બીજો સ્ટેપ કે મતિ જ્ઞાનને, આવી ગાથા સામે? બહુ સરસ. આત્માને પ્રગટ પ્રસિદ્ધિને માટે, સાંભળશો થોડો ઉપયોગ સૂક્ષ્મ કરીને સાંભળશો ને તો એકદમ પકડાઈ જશે. આત્માને પ્રગટ પ્રસિદ્ધિ, કાલે કીધું ને પ્રસિદ્ધ કોને કરવો છે, પહેલાં એ નક્કી કરો. હમણાં સુધી પરને પ્રસિદ્ધ કરતા આવ્યા, પ્રસિદ્ધ હવે મારે કોને કરવો છે? તો કે આત્માને પ્રસિદ્ધ કરવો છે. જ્ઞાનની પર્યાયની વાત છે ને અહીંયા, કારણ કે જ્ઞાનની પર્યાય એક છે. જેમ કે પાણીનું બિંદુ, પાણીનું બિંદુ હવે એનું ત્રણ રીતે પરિણમન થાય. એ પાણીનું બિંદુ તવા પર પડ્યું તો એ ગરમ થઈને શું થઈ જશે? બળીને ઉડી જશે. એ પાણીનું બિંદુ કમળનીના પત્ર ઉપર પડ્યું તો એ પાણીનું બિંદુ કેવું લાગશે? મોતી જેવું ચમકશે. અને એ પાણીનું બિંદુ સમુદ્રમાં જાય છે તો એ પાણીનું બિંદુ શું બની જાય છે? સમુદ્ર બની જાય છે, સાગર બની જાય છે. ખ્યાલ આવે છે ને? એવી રીતે જ્ઞાન પર્યાય તો એક, એ જ્ઞાનની પર્યાયને, જ્ઞાનની પર્યાયને પાંચ ઇન્દ્રિયના વિષયોમાં લગાડી, ખ્યાલ આવે છે ને? તો એ જ્ઞાનની પર્યાય, એ જ્ઞાન શું થઈ જશે બોલો? એ ઘટતું 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 પરમાં લાગેલું જ્ઞાન, પાંચ ઇન્દ્રિયમાં બધું લઈ લેવું, ટીવી, ન્યૂઝપેપર, પાંચ ઇન્દ્રિયના વિષયમાં બધું, એ બારમાં લાગેલું જ્ઞાન એ અક્ષરના અનંતવા ભાગનું થઈ જશે. બીજું કીધું ને, જે જ્ઞાન ભેદ જ્ઞાનમાં લાગેલું હશે એ જ્ઞાન કેવું કહેવાશે? તો કે સમ્યક જ્ઞાન કહેવાશે. એ જ્ઞાન ચમકશે મોતી જેવું.
અને જે જ્ઞાન જે કીધું ને પાણી સમુદ્રમાં, એમ જે જ્ઞાન આત્મામાં સ્થિર થઈ ગયું, ઉર્વશાંતી, એ જ્ઞાન વધતું વધતું કોને લેશે? કેવળ જ્ઞાનને લેશે. ખ્યાલ આવે છે ને? એટલે જ્ઞાન ક્યાં લગાડવું ને એ આપણા હાથમાં છે. પાંચ પાંડવોમાંથી વિચાર કરો, ખાલી આના ઉપર વિચાર કરવા યોગ્ય છે. એ બે પાંડવોને ખાલી એટલો ઉપયોગ, એટલો રાગમાં લાગ્યો, ખાલી વિચારજો, ખાલી ઉપયોગ એટલો રાગમાં લાગ્યો કે મારા મોટા ભાઈઓને શું થયું હશે. રશ્મિયાની, ખાલી એટલું ત્યાં એટલો વિકલ્પ ઊભો થયો તો એમને બે ભાવ વધી ગયા. એટલા વિકલ્પમાં 33 સાગરની જેલ. અને આ અજ્ઞાની જીવનો જે અમર્યાદિત રાગ છે, ખ્યાલ છે ને, તો એ અમર્યાદિત રાગમાં જીવના ક્યાં ઉતારા થશે? એટલે ઉપયોગનો દુરુપયોગ નહીં, ઉપયોગનો સદુપયોગ કરવા જેવો છે. આપણે ગમે ત્યાં ઉપયોગને વેડફી નાખીએ ને, આ જાણી લઈએ, આ જાણી લઈએ, અહીંયા શું ચાલતું હશે, અહીંયા કે છે, ઉપયોગને શ્વસનમુખ કરીએ, ઉપયોગને મર્યાદિત કરીએ. કારણ કે જ્યાં સુધી ઉપયોગ મર્યાદામાં નહીં આવે, ઉપયોગ બહાર ફેલાશે તો આત્માનો અનુભવ નહીં થાય. કારણ કે આત્માનો અનુભવ પહેલા આત્મા સંબંધીના શું ચાલશે, ખ્યાલ છે ને? એટલે વારંવાર બહારથી ઉપયોગ સમેટીને અંદરમાં ઉપયોગ લઈ જવો છે. કારણ કે પહેલા ઉપયોગ અંદરમાં આવશે, સમજાય છે ને? બીજો સ્ટેપ મતિશુદ્ધ જ્ઞાન આપણે વાંચીએ. બીજો સ્ટેપ શું કીધો? પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેને મતિ જ્ઞાન તત્વને આત્મસન્મુખ કર્યું. આહા, મીનાબેન, આત્મસન્મુખ બધું કર્યું, અનંતકાળથી શું નહીં સમજ્યા, શું નહીં કર્યું હોય તો કે આ વિધિ નથી કર્યા. જે શ્રીમદજી કીધું ને, કર વિચાર તો પામ, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. અંતર્મુખ થાય તો વિલય થયા વગર વિકલ્પનો, સમજાય છે ને? એ કહે છે ને, એક સમયની પર્યાયને વારંવાર મુખ્ય નહીં કર, તું રાગને વારંવાર મુખ્ય નહીં કર, કારણ કે એ તારું સ્વરૂપ જ નથી. એ તોડે વિકલ્પને, કોના બળથી, કોના બળથી, તો કે સ્વભાવના બળથી વિકલ્પથી મુક્ત થા. સ્ત્રી ઘર કુટુંબ પરિવારના વિકલ્પ કરીને તો કોઈ મતલબ જ નથી. કેમ? કારણ કે ગુરુદેવ આપણને બહુ મોટામાં મોટો સિદ્ધાંત આપ્યો છે કે આપણા વિકલ્પ અનુસાર પરદ્રવ્યનું પરિણમન રંચ માત્ર પણ થવાનું નથી. તું તારા ઉપયોગને ત્યાં બરબાદ નહીં કર, કારણ કે એનું પરિણમન એની યોગ્યતા એના ઉદય અનુસાર જ થવાનું છે. તું કેટલા પણ વિકલ્પ કરશે ને, આપણા વિકલ્પ અનુસાર એ પરદ્રવ્ય સામેવાળો જીવ નહીં થાય. આવે છે ને ત્રણ વસ્તુ, બહારના સહયોગ ઉદયાધીન છે, પરિણામ યોગ્યતા અધીન છે, અને આત્માને પ્રાપ્ત કરવો એ પુરુષાર્થના અધીન છે. સમજાય છે ને? એટલે અહીંયા કહે છે ને, કોઈને કરોડ રૂપિયા આપણે આપવાના હોય ને, અને આપણે એને 99,000 રૂપિયા આપી દીધા, કેટલા આપ્યા? 99,999 આપી દીધા. હવે 1 રૂપિયો બાકી છે જયશંત, 1 રૂપિયો. હવે ઘડી ઘડી યાદ કરીએ કે મારે તમને શું, હજી મારે તમને તો બોલો, એ સમજદારી છે કે મૂર્ખતા છે? ખ્યાલ આવે છે ને? એ સમજદારી નથી, કારણ કે જે મોટી રકમ હતી એ તું ચૂકવી દીધી. હવે ઓલો સામેવાળો પણ કહે છે, તું શું 1 રૂપિયાને યાદ કરે છે, તું છોડ. એમ અહીંયા કહે છે, તું શું 1 સમયની પર્યાયને યાદ કરે છે? આટલો મોટો સમુદ્ર,
અનંત સુખ અનંત ગુણ રૂપી સમુદ્ર પડ્યો છે અને આપણે વારંવાર કોને યાદ કરીએ છે તો કે એક સમયની પર્યાયને યાદ કરીએ છે તો કે છે કે એનાથી વધારે દરિદ્રતા કોઈ નથી. કારણ કે જ્યાં સુધી પર્યાય મુખ્ય રહ્યા કરશે ત્યાં સુધી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય. પ્રયોજનની સિદ્ધિ કરવા માટે શું કરવું પડશે તો કે દ્રવ્યને મુખ્યને પર્યાયને ગૌણ કરવું પડશે. અહીંયા કહે છે ને એટીએમ, એટીએમ હોય ને, એટીએમ, એટીએમમાં શું કરીએ આપણે? હા, ઓલું કાર્ડ નાખીએ અને શું આવે? પૈસા બહાર આવે. ઓલામાં તો પૈસા હોય તો આવે ને, એવું બને કે ઉપયોગની પર્યાય અંદર ગઈ, સ્વભાવમાં ગઈ, આત્મામાં ગઈ અને ખાલી બહાર આવે. ઓલામાં તો ક્યારેક એવું બને કે કાર્ડ નાખીએ અને પૈસા થયું છે કે નહીં, થાય ને એવી રીતે અહીંયા ઉપયોગ સ્વભાવમાં જઈને ખાલી આવે એવું ક્યારે ના. કારણ કે ઉપયોગ, ઉપયોગની પર્યાય સ્વભાવમાં ગઈ તો એ શું લઈને બહાર આવશે? એ આનંદ, અતિન્દ્રિય આનંદ લઈને બહાર આવશે, એ ખાલી નહીં આવે. જેમ કે ચક્રવર્તીના ઘરે જાય તો ખાલી પાછો ન આવે, લઈને આવે. આવે છે ને, જબ નિજ આત્મ અનુભવ આવે તબ ઓર કછુ ના સુહાવે. જ્યારે અતિન્દ્રિય આનંદની ભરતી આવે છે અનુભૂતિના કાળમાં, કે છે ને 47 શક્તિઓમાં કીધું ને કે બધી શક્તિઓ જ્ઞાનમાં ઉછળે છે. અહીંયા શું કરવાની જરૂર છે તો કે મતિ જ્ઞાનને કોના સન્મુખ કરો? સ્વસન્મુખ કર્યું. હવે જે શુદ્ધ જ્ઞાન, હવે બીજો સ્ટેપ આવે છે. હવે વાંચું છું બીજો સ્ટેપ, તમે અહીંયા પ્રોજેક્ટર પર જોજો. હવે બીજો સ્ટેપ, ત્રીજો સ્ટેપ શું કહે છે? તથા નાના પ્રકારના નઈ પક્ષોના અવલંબનથી તથા અનેક વિકલ્પો વડે આકુલતા ઉત્પન્ન કરનારી શ્રુત જ્ઞાનની બુદ્ધિને પણ મર્યાદામાં લાવીને શ્રુત જ્ઞાન તત્વને પણ અંતર્મુખ કરતો. શું કીધું ત્રીજા સ્ટેપમાં? હવે કોને અંતર્મુખ કરવાનું છે? હવે શ્રુત જ્ઞાન. કાલે આપણે બધું જોયું હતું મતિ શુદ્ધ જ્ઞાન. હવે લખજો, હવે શ્રુત જ્ઞાનમાં એક શબ્દ આવ્યો, તે આવ્યો નઈ પક્ષોના અવલંબન વડે. હવે હવે એ વાત આવશે કે નઈ શ્રુત જ્ઞાનમાં જ લાગુ પડે. નઈ ક્યાં હોય? નઈ શુદ્ધ જ્ઞાનમાં ઉભા થાય, સમ્યક શુદ્ધ જ્ઞાનમાં. કેમ શુદ્ધ પાંચ જ્ઞાનમાંથી કેમ શુદ્ધ જ્ઞાનમાં જ નહીં, કેમ શુદ્ધ જ્ઞાનમાં જ લાગુ પડે, બીજા જ્ઞાનમાં કેમ નહીં? કારણ કે અવધિ અને મન પર્યાય જ્ઞાનમાં તો પ્રત્યક્ષ જણાય છે. ખ્યાલ આવે છે જોશાણી? ત્યાં તો પ્રત્યક્ષ જણાય છે, એટલે ત્યાં કાંઈ મુખ્ય ગૌણ કરીને જાણવાની વાત જ નથી. અને બીજું કે ત્યાં તો રૂપી જણાય છે ને, અરૂપી તો જણાવવાની વાત જ નથી. એટલે અવધિ મન પર્યાયમાં પણ નહીં લાગુ નહીં પડે. કેવલ જ્ઞાનમાં તો, કેવલ જ્ઞાનમાં તો નહીં લાગુ પડવાની વાત જ નથી, કારણ કે બધાને જાણે. મતિ જ્ઞાન કાલે કીધું હતું ને કે સામાન્ય જાણે, વિશેષ નહીં, સામાન્ય. કારણ કે મતિ જ્ઞાન એટલું મતિ જ્ઞાનની વિશુદ્ધિ એટલી નથી, વધારે જાણી નથી શકતો. ખાલી બસ આ વસ્તુ છે એટલું જાણ્યું એ મતિ જ્ઞાન જાણે છે. ખ્યાલ આવ્યો આની? શ્રુત જ્ઞાનમાં વિશેષ જાણવાની તાકાત છે. હવે શુદ્ધ જ્ઞાન પરોક્ષ છે ને, એટલે આખી વસ્તુને એક સાથે જાણી નથી શકતો.
એટલે મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિ શ્રુત જ્ઞાનમાં છે. ફરી મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિ પન્નાંતી શેમાં છે? શ્રુત જ્ઞાનમાં છે. ખ્યાલ આવે છે ને? એટલે નહી કયા જ્ઞાનમાં લાગુ પડશે? શ્રુત જ્ઞાનમાં. કારણ કે મુખ્ય ગૌણ કરીને જાણવાની પદ્ધતિ શ્રુત જ્ઞાનમાં છે, બીજા કોઈ જ્ઞાનમાં નથી. અને નહી એને જ કહેવાય કે મુખ્ય ગૌણ કરીને જે જાણે તેને નહી કહેવાય છે. ખ્યાલ આવે છે ને? કાલે કીધું ને, મતિ જ્ઞાન પૂર્વક શુદ્ધ જ્ઞાન થાય. નિયમથી મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન પહેલા દર્શન ઉપયોગ થાય, પછી મતિ જ્ઞાન થાય, અને પછી શું થાય? શ્રુત જ્ઞાન થાય. હે, હવે એક બીજી વિશેષતા સમજો. શ્રુત જ્ઞાનની હવે વાત ચાલે છે ને, મતિ જ્ઞાનની વાત તો પૂરી થઈ. મતિ જ્ઞાન ઇન્દ્રિયોને મન વડે જાણતું હતું, એનું અવલંબન છોડીને મતિ જ્ઞાનને સ્વસન્મુખ કર્યું. હવે શ્રુત જ્ઞાન શું કરે? શ્રુત જ્ઞાનમાં મન નિમિત્ત બની, જેમાં શું ઉભા થયા? નાના પ્રકારના વિકલ્પ ઉભા થયા. તમે લખી શકો છો કે ઇન્દ્રિયો સ્પર્શ ગંધ વર્ણને જાણવામાં નિમિત્ત બને. ઇન્દ્રિયો સ્પર્શ ગંધ વર્ણને જાણવામાં નિમિત્ત બને, અને મન અનેક વિકલ્પોને જાણવામાં નિમિત્ત બને. ફરી મન શેમાં નિમિત્ત બને છે? અનેક વિકલ્પોને જાણવામાં નિમિત્ત બને, અને ઇન્દ્રિયો સ્પર્શ ગંધ વર્ણને જાણવામાં નિમિત્ત બને. હવે જે શુદ્ધ જ્ઞાનમાં નાના પ્રકારના શું ઉત્પન્ન થયા? વિકલ્પો. હવે કયા વિકલ્પોની વાત છે એ ઇમ્પોર્ટન્ટ છે. કયા વિકલ્પોની વાત ચાલે છે અહીંયા? શરીર સંબંધીના, સ્ત્રી ઘર કુટુંબ પરિવાર સંબંધીના, આત્મ સંબંધીના વિકલ્પ. જ્યાં સુધી આત્મ સંબંધીના વિકલ્પ, હવે એક વાત જે કહી રહી છે કે આપણું જ્ઞાન છદ્મસ્તનું, આપણા બધાના જ્ઞાનનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, બરાબર? પણ ઉપયોગાત્મક, સાંભળજો, મતિશુદ્ધ જ્ઞાન ઉપયોગાત્મક એક સમયમાં એક જ જ્ઞેયને જાણી શકે. ખ્યાલ આવે છે? સ્વભાવ તો બધાનો કેવો? બધાનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક. પણ ઉપયોગાત્મક શુદ્ધ જ્ઞાન એટલું કમજોર છે. કેવળ જ્ઞાન તો એટલું મજબૂત છે કે સ્વને પણ જાણે ને, પણ શ્રુત જ્ઞાન એટલું કમજોર છે કે જ્યારે ઉપયોગ સ્વમાં લાગેલો છે ને, એ સમયે પરને નહીં જાણે. સાંભળજો, અને જે સમયે પરને જાણવામાં લાગ્યો છે એ સમયે સ્વને નહીં જાણે. કારણ કે ઉપયોગાત્મક આપણા બધાનું જ્ઞાન એક સમયમાં એક જ જ્ઞેયને જાણી શકે. યા તો સ્વને જાણશે અને યા તો પરને જાણશે. જ્યારે સ્વમાં લાગેલું છે તો પરને જાણતો નથી, અને પરમાં લાગેલું છે એ સમયે. પોઈન્ટ સમજાય છે? ફરી ઉપયોગ સ્વમાં, ગુરુદેવ તો ઘણી વાર કહેતા હોય છે કે જ્યારે સ્વમાં લાગેલો ઉપયોગ હોય ને, એ વખતે બાર બેન્ડ બાજા પણ વાગતા હોય ને, તો પણ ખ્યાલ નથી આવતો. ગત્સુ કુમાર મુનિરાજના માથા પર પ્રથમાન યોગમાં ભર્યા પડ્યા છે ને, કે માથા પર ધગધગતી સગડી મૂકવામાં આવી, ઉપયોગ ક્યાં લાગ્યો તો? ગત્સુ કુમાર મુનિરાજનો, સ્વમાં. તો એ વખતે સાંભળજો, એ વખતે શરીર બળી રહ્યું તું ને, શરીર બળી રહ્યું તું, એ ખ્યાલ જ નહોતું આવતો. કેમ? કારણ કે ઉપયોગ સ્વમાં લાગેલો હતો. કારણ કે એક સમયમાં એક જ જ્ઞેયમાં લાગશે. પાંચ પાંડવોને જ્યારે
ધગધગતા ઓલા આભૂષણ પહેરાવવામાં આવ્યા ત્યારે જે ત્રણ જીવોનો ઉપયોગ ભંગ ન થયો ને તો કે ક્યાં લાગેલો હતો? તો એ વખતે શરીરમાં શું દશા એ ખ્યાલ આવતી? કારણ કે ઉપયોગ સ્વમાં લાગ્યો છે તો એ સમય પરમાં શું થાય છે ને એ ખ્યાલ નથી. અને જ્યારે પરમાં લાગ્યો હશે તો સ્વ ખબર પડતી નથી. પૂજ્ય બેનશ્રી બેનનો એક બહુ સુંદર બોલ છે ને, જ્યાં મુનિરાજ જાગે છે ત્યાં આખું જગત ઊંઘે છે, અને જ્યાં જગત જાગે છે ત્યાં મુનિરાજ ઊંઘે છે. અજ્ઞાની બધા ક્યાં જાગૃત છે? પાંચ ઇન્દ્રના વિષયોમાં. અહીંયા તો કેટલી વાત, કેટલી જબરદસ્ત વાત કરી. અહીંયા તો ઓર સૂક્ષ્મ વાત છે કે જ્યાં વ્યવહારની વાત આવે ને ત્યાં ઉછાળા મારવા માંડે. અહીંયા તો કે છે નિશ્ચય નહીં ના વિકલ્પો, પણ મારા સ્વાનુભૂતિ માટે શું છે? બાધક છે. ખ્યાલ આવે છે કેટલું 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 ઉપયોગને સૂક્ષ્મ કરવાની વાત છે. આપણે વારંવાર ઉપયોગને શું કરી નાખીએ છે? પર પદાર્થ રાગને વારંવાર યાદ કરીને ઉપયોગને આપણે સ્થૂળ કરી નાખીએ છે. અહીંયા તો કે છે સ્થૂળ ઉપયોગ તો શું? અહીંયા તો કે છે આત્મા સંબંધીના વિકલ્પ પણ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી મને મારા પ્રયોજનની સિદ્ધિ. આ ખરેખર બહુ ઊંચી ગાથ. કેટલી વાર ગુરુદેવે આ ગાથાના પ્રવચનમાં કીધું છે કે આ ગાથા કાને પડવી પણ દુર્લભ છે. શું કીધું? આ ગાથા કાને, આપણને આ ગાથા મળી ને એ આપણા ભાગ્ય નહીં મહાભાગ્ય હશે. કે છે ને ચક્રવર્તી કરતા પણ આપણે બધાએ અનંત ગુણું પુણ્ય બાંધ્યું હશે ત્યારે જઈને આપણને આ 144મી ગાથા મળી. આખા દ્વાદશાંગનો સાર 144મી ગાથામાં છે. સરોજાની પૂરી વિધિ બતા દઈશ મેં. આપી તો તાકાત નથી ગુરુદેવ જેટલું ખોલવાની. ખ્યાલ છે ને? કારણ કે કેટલા ભાવ ભર્યા છે. કે છે ને દશા વચનોથી કહી શકાય એમ નથી. કીધું ને અપૂર્વ અવસરમાં જે પદ શ્રી સર્વજ્ઞે દીઠ્યું વચનાતીત કહી શકાય એમ નથી. કોઈ કહે રસગુલ્લાનો સ્વાદ જેને ચાખ્યો ન હોય ને તો શું કહેશું? હા, ચાખશો તો ખબર પડશે. એ તો જળનો સ્વાદ. આ તો કોની વાત છે? હા, આ તો ચૈતન્ય રસનો સ્વાદની વાત છે. ખ્યાલ આવે છે ને? શું કીધું અહીંયા? એક સમયમાં ઉપયોગ એક જ ગિનેને જાણશે, યા તો સ્વને જાણશે અને યા તો પરને જાણશે. પરમાં લાગ્યું હશે તો સ્વને નહીં જાણે, અને સ્વમાં લાગ્યું હશે એ સમય પરને નહીં જાણે. આવે છે ને કે અસાતાનો ઉદય. જ્ઞાનીને સાતાનો ઉદય હોય ને ત્યારે તો જ્ઞાયકને ભૂલતા નથી સરોજાટ. પણ અસાતાનો ઉદય આવે ત્યારે જ્ઞાયકને જોરદાર પકડી લે છે. હા, બેનજી બેનો બોલ છે ને, કેવો પકડી લે છે? જોરદાર. કારણ કે ખબર છે કે આ સાતા અને અસાતાના ઉદયનો મારામાં કેવો છે? અભાવ છે જ નહીં મારામાં. અને અજ્ઞાની જીવ હા કેવી આકુળતા કરે છે ને, થોડો અસાતાનો ઉદય આવી જાય તો મારા જેવો દુખી કોઈ નહીં. ઉપાર પુરુષાર્થ, અરે ઉદય આવ્યો છે તો તને જાગૃત કરવા માટે આવ્યો છે. કારણ કે સાતાના ઉદયમાં તો ક્યાંય યાદ જ નથી આવતો. અસાતાનો ઉદય આવ્યો છે ને, કૃપાળુ દેવે કીધું છે ને કે ઉપસર્ગ પણ અમને કેવું લાગે છે? મિત્ર સમાન.
કે છે ને, આવો પ્રતિકૂળતા આવશે તો મને મારો કોણ યાદ આવશે? મને મારો ગાયક યાદ આવશે, ને તો સાતાના ઘેનમાં બધા બધું સારું સારું હોય, બોલો, માન સન્માન બધું મળતું હોય, સરસ બધું બારમાં હોય, કોઈને ક્યારે એમ થાય કે હવે બસ થાવ, અને અસાતાનો ઉદય આવે ને, તરત એમ થાય કે ક્યારે આ અસાતાનો ઉદય ટળે ચેતનાથી, અને ક્યારે સાતાનો ઉદય આવે. અને જ્ઞાની તો અસાતાના ઉદયમાં પણ ગાયકને નથી છોડતા, અને સાતાના ઉદયમાં પણ ગાયકને નથી છોડતા. આ બહુ મને પોતા માટે મળ્યો છે, આ બહુ બીજા માટે નથી, આ બહુ પોતાનું કામ કરવા માટે આ બહુ મને મળ્યો છે. આ બહુમાં હું મારું કામ નહીં કરું ને, પરની દયા તો અનંતવાર પાડી, પણ આ બહુમાં કોની દયા? કંચનાજી, સ્વની દયા. આ બહુમાં પોતાની દયા કરીને કામ કરી લેવા જેવું છે, અને કામ કરવામાં કેટલી કેટલો સમય, હમણાં રોજ કહીએ છે ને, કે છે ને ડોક્ટર બનવું કઠિન છે, પણ સમ્યક દર્શન કરવું, બોલો લો, તિર્યંગ ગતિનો જીવ ડોક્ટર બની શકે? પણ એ તિર્યંગ ગતિનો જીવ કરી શકે કે નહીં? તો સરળ શું છે, બોલો, ખ્યાલ આવે છે ને? સમ્યક દર્શન કરવું સરળ છે, કારણ કે ચારેય ગતિઓના જીવ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે. અને અહીંયા આપણે આટલું બધું મળ્યા છતાં પણ કેવું સૂક્ષ્મ તત્વ આપણને ગુરુદેવે કેટલું સરળ કરીને આપણને બધું સમજાવી દીધું છે, મોડામાં કોડિયા મૂક્યા છે. એટલે આપણે કઈ મહેનત જ નથી કરવાની ખરેખર જોઈએ. આ ગાથા આવી, આના અર્થ કાઢવાના હોય, આને સમજવાની હોય, બધું આપણને ગુરુદેવે તૈયાર માલ આપણને પીરસીને આપ્યો છે. હવે માત્ર શું, ખ્યાલ આવે છે ને? કેટલું ગુરુદેવ કે ને, જ્યાં જ્ઞાન થયું ને, એ જ્ઞાન સાથે આનંદ આવ્યા વગર રહેશે. કોકિયા શું કીધું? જ્યાં જ્ઞાન હશે ને, સમ્યક જ્ઞાન હશે, ત્યાં નિયમથી આનંદ આવશે. એવું ના બને કે આત્માનું જ્ઞાન તો થયું પણ શું ના આવ્યું. એવું બને કે ગોળનું જ્ઞાન તો થયું પણ શું ના આવ્યું. રાજેન્દ્ર બાબુ ઘણી વાર ઉદાહરણ આપતા હોય છે કે છોકરા હોય ને સ્કૂલમાં, તો એ છોકરાઓને કઈ પૂછવામાં આવે, એક્ઝામ હોય ને, બધાને એક્ઝામ છે ને આજે, તો જેને પૂછવામાં આવે અને જેમને આવડતું હોય ને, એને આવડતું હોય ને, તો એ પૂછવામાં આવે તો તરત એમ લોકોના ચહેરા કેવા દેખાય, ખીલેલા દેખાય ને, કારણ કે જ્ઞાન છે સાથે શું આવશે, આનંદ આવશે ને. શું નામ આપણું? મુશ્કેલી બેન, શિવાની બેન. જ્ઞાન સાથે શું આવશે? આનંદ આવશે નિયમથી, કારણ કે જ્યાં જ્ઞાન છે ત્યાં આનંદ છે, અને જ્યાં આનંદ છે ત્યાં જ્ઞાન હશે હશે ને હશે. પછી કીધું ને ગુરુદેવ કે એકવાર આનંદ આવ્યો તો બીજાને પૂછવા જવું કે મને સમ્યક દર્શન થયું છે કે નહીં, કારણ કે આનંદ આવ્યો એ સમ્યક દર્શનનો ટ્રેડમાર્ક છે. એટલો નિશંક થઈ ગયો હવે. આનંદ આવ્યો એનો મતલબ એમ થયું કારણ કે સમ્યક દર્શનનું ટ્રેડમાર્ક, કારણ કે નિર્વિકલ્પમાંથી સવિકલ્પતામાં આવ્યો ને, ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ અતિન્દ્રિય આનંદ આવ્યો. કારણ કે જે વખતે નિર્વિકલ્પ દશા છે, એ વખતે આનંદ ઉપર લક્ષ્ય નથી. આનંદ જણાય છે પણ લક્ષ્ય કોના ઉપર છે?
લક્ષ તો સ્વભાવ ઉપર છે ને, કારણ કે આનંદ ઉપર લક્ષ જશે તો ખ્યાલ આવે છે ને, તો અનુભૂતિથી ચ્યુત થઈ જશે. એ સ્વવિકલ્પમાં આવે છે ત્યારે એને જે અનુભૂતિ વખતેનો જે આનંદ આવ્યો, એ આનંદ સ્વવિકલ્પતામાં એને ખ્યાલ આવ્યો. ફરી આ જ્યાં જ્ઞાન હશે ત્યાં શું આવશે? આનંદ આવશે. હવે એક લખ જો, એક એક પોઈન્ટ રહી ગયું આમાં કાલે, કે બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ બે પ્રકારથી એનું વર્ણન આવે છે, વિવેચન આવે છે. બુદ્ધિપૂર્વકનો રાગ, એક તો અર્થ એનો એમ થયો કે જે રાગ ધ્યાનમાં પકડાય એને કહેવાય બુદ્ધિપૂર્વકનો રાગ, અને જે જ્ઞાન રાગમાં ન પકડાય એને કહેવાય અબુદ્ધિપૂર્વકનો રાગ. ફરી જે જ્ઞાન રાગ, જે રાગ જ્ઞાનમાં, જે જ્ઞાનમાં રાગ પકડાય એ થઈ જશે કયો? અને જે રાગ પકડાતો નથી એ થઈ ગયો અબુદ્ધિપૂર્વક. એને તમે સામાન્ય ગુણસ્થાન પણ લખી લો તો તમને ખ્યાલ આવી જશે. બુદ્ધિપૂર્વકના રાગના ગુણસ્થાન કીધા 1 થી 6, અને અબુદ્ધિપૂર્વકનો રાગ 1 થી 10. એટલે 1 થી 6માં બુદ્ધિપૂર્વકનો રાગ પણ છે, 6માં બુદ્ધિપૂર્વકનો જ રાગ, 6માં બુદ્ધિ અને અબુદ્ધિ બેઉ. ફરી 1 થી 6માં બુદ્ધિ અને અબુદ્ધિપૂર્વક બેઉ, અને 7માંથી 10માં સુધી માત્ર અબુદ્ધિપૂર્વકનો રાગ, બુદ્ધિપૂર્વકનો રાગ નહીં. ખ્યાલ આવ્યો બરાબર? એતલબેન ફરી 1 થી 6 કયો રાગ બરાબર, અને 7 થી 10 ઓનલી અબુદ્ધિપૂર્વક, બિકોઝ કારણ કે ઉપયોગ આત્મામાં જોડાયો છે. હવે સાંભળજો, હવે બીજો અર્થ બુદ્ધિપૂર્વક ને અબુદ્ધિપૂર્વકનો સમયસારમાં જે કર્યો છે. રાગ સાથે એકત્વ બુદ્ધિ હોય ને એને કહેવાય બુદ્ધિપૂર્વકનો રાગ. આ બીજો અર્થ, રાગ સાથે જે એકત્વ બુદ્ધિ છે એને કહેવાય બુદ્ધિપૂર્વકનો રાગ, અને જે બુદ્ધિપૂર્વક એકત્વ બુદ્ધિ વગર ખાલી અસ્થિરતાજન્ય રાગ છે એને કહેવાશે અબુદ્ધિપૂર્વકનો રાગ. ક્લિયર? ફરી રાગ સાથે એકત્વ બુદ્ધિ જે છે ને એ રાગ કહેવાશે બુદ્ધિપૂર્વકનો રાગ. ચાલ્યા બરાબર. અને અબુદ્ધિપૂર્વકનો રાગ એટલે શું? તો કે માત્ર અસ્થિરતાજન્ય જે રાગ છે એ થઈ ગયો અબુદ્ધિપૂર્વકનો રાગ. જ્યાં સુધી આ પરિભાષાના અનુસંધાનમાં બોલું છું, જ્યાં સુધી બુદ્ધિપૂર્વકનો રાગ હશે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય, અને જ્યાં સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ હશે ત્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. ખ્યાલ આવી ગયો ને? જ્યાં સુધી રાગમાં એકત્વ બુદ્ધિ પડી હશે ને ત્યાં સુધી જયશંતી શું નહીં થાય? સમ્યક દર્શન નહીં થાય. અને જ્યાં સુધી અબુદ્ધિપૂર્વકનો રાગ હશે ત્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. બરાબર ને? હવે પહેલી પરિભાષા જે છે ને એ હવે આપણે ઘટિત કરશું. આમાં સાંભળજો, અનુભૂતિ વખતે, ચોથા ગુણસ્થાનમાં અનુભૂતિ થઈ એ વખતે, લખજો, એ વખતે બુદ્ધિપૂર્વકનો રાગ નથી. આ પહેલી પરિભાષાના અનુસંધાનમાં કહું છું. એટલે શું કે એ સમયે રાગ બુદ્ધિપૂર્વકનો નથી, એટલે કે જ્ઞાનમાં રાગ પકડાતો નથી. કારણ કે એ સમયે જ્ઞાનમાં કોણ પકડાયો છે? આત્મા પકડાયો છે ને અનુભૂતિના કાળમાં. એટલે એ સમયે જ્ઞાનીને અનુભૂતિના કાળમાં કયો રાગ નથી? બુદ્ધિપૂર્વકનો રાગ નથી. તો ત્યાં કયો રાગ છે? અબુદ્ધિપૂર્વકનો રાગ છે. ક્લિયર? ત્યાં કયો રાગ નથી અનુભૂતિના કાળમાં? બુદ્ધિપૂર્વકનો રાગ નથી. અને અનુભૂતિથી બહાર નીકળીને સ્વવિકલ્પમાં આવશે તો ફરી પછી પાછો શું? બુદ્ધિપૂર્વકનો રાગ ત્યાં ફરી પાછો
આવશે. ખ્યાલ આવે છે ને? કારણ કે ઉપયોગ રાગમાં પાછો લાગ્યો, પણ એકત્વ વાળો નથી ત્યાં. જો એક હજી એક વસ્તુ લખો, હા, નિર્વિકલ્પ ઉપયોગની વાત કરી ને, પક્ષાતી ક્રાંત શુદ્ધ ઉપયોગ અને નિર્વિકલ્પ પ્રતિતિ, નિર્વિકલ્પ ઉપયોગ અને નિર્વિકલ્પ પ્રતિતિ. નિર્વિકલ્પ ઉપયોગ એટલે તો જ્યારે ઉપયોગ આત્મામાં જોડાયો ત્યારે તો બુદ્ધિપૂર્વકનો રાગ નથી, પણ નિર્વિકલ્પ પ્રતિતિ જે કીધી ને, પ્રતિતિ, તો એ વખતે એટલે શું કે જ્યારે ઉપયોગ સવિકલ્પમાં આવ્યો, સવિકલ્પ દશામાં છે, રાગાદિમાં ઉપયોગ લાવ્યો છે, તો એ વખતે પણ નિર્વિકલ્પ પ્રતિતિ છે. નિર્વિકલ્પ પ્રતિતિ એટલે તો કે શ્રદ્ધાની ધારા, હું આ રાગથી ભિન્ન છું, હું આ રાગવાળો નથી એવી હું જ્ઞાયક છું, એવી શ્રદ્ધાની ધારા તો એમની એ સમયમાં પણ ચાલી રહી છે. ખ્યાલ આવે છે ને? ફરી શું લખ્યું તમે રૂપલબેન? નિર્વિકલ્પ ઉપયોગ ને નિર્વિકલ્પ પ્રતિતિ. નિર્વિકલ્પ ઉપયોગ એટલે કે જ્યારે ઉપયોગ આત્મામાં લાગ્યો છે, એટલે એ થઈ ગયું નિર્વિકલ્પ ઉપયોગ. અને નિર્વિકલ્પ પ્રતિતિ એટલે કે જે સમયે પાછો સવિકલ્પતામાં આવ્યો ને, તો એ ઉપયોગ શુભ અશુભમાં જોડાયો, એ વખતે પણ જ્ઞાનીને નિર્વિકલ્પ પ્રતિતિ એટલે કે શ્રદ્ધાની ધારા તો ચાલુ જ છે. હું જ્ઞાયક છું એવી ધારા નિરંતર એમને ચાલુ છે. હજી તમે એક ચાર્ટ કરશો તો હજી ક્લિયર થઈ જશે. જો આવે છે ને ઓલી ત્રણ ચેતના, જયશ્રી આંટી, કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. હમણાં કર્મચેતના અને કર્મફળ ચેતના બાજુ પર મૂકો. હવે જ્ઞાન ચેતનાના ત્રણ ભેદ પાછા પાડો. જ્ઞાન ચેતનાના ત્રણ ભેદ, એક જ્ઞાન ચેતના તો થશે ઉપયોગાત્મક જ્ઞાન ચેતના. એટલે આપણે હમણાં જે વાત કરી ને નિર્વિકલ્પ ઉપયોગ, એને જ કીધું ત્યાં ઉપયોગાત્મક જ્ઞાન ચેતના, એનું જ બીજું નામ, એક જ એનો અર્થ. પછી શું કીધું? ના, હમણાં તો જ્ઞાન ના જ આપણે ભેદ પાડીએ છીએ ને, સમજો. ઉપયોગાત્મક જ્ઞાન ચેતના એક. હવે બીજું લખો લબ્ધરૂપ જ્ઞાન ચેતના. હવે આ જ્ઞાનના એંગલથી વાત કરું છું. સવિકલ્પ દશામાં જેમ કીધું ને, સવિકલ્પ દશામાં નિર્વિકલ્પ પ્રતિતિની ધારા ચાલુ છે, એમ સવિકલ્પ દશામાં જ્ઞાનીને લબ્ધરૂપ જ્ઞાન ચેતના છે. લબ્ધરૂપ જ્ઞાન ચેતના એટલે ભેદ જ્ઞાનની ધારા ચાલુ છે. ઓલું શ્રદ્ધાની એંગલથી વાત કરી, નિર્વિકલ્પ પ્રતિતિ કયા એંગલથી વાત કરી? શ્રદ્ધાની એંગલથી. લબ્ધરૂપ જ્ઞાન ઉપયોગ જે વાત કરી, લબ્ધરૂપ જ્ઞાન ચેતના, એ જ્ઞાનના એંગલથી વાત કરી કે સવિકલ્પ દશામાં પણ એમનું ભેદ જ્ઞાન નિરંતર ચાલુ છે. અને ત્રીજો ભેદ જ્ઞાન ચેતનાનો, સાક્ષાત જ્ઞાન ચેતના, એ કોને હોય? એ કેવડી ભગવાનને હોય. થોડો સમય ઓછો છે એટલે ફાસ્ટ જવું પડે છે. સાક્ષાત જ્ઞાન ચેતના કોને હોય? કેવડી ભગવાનને હોય. એકવાર ફરી રિવિઝન એકવાર બોલી લેશો. પહેલા આપણે ભેદ પાડ્યા ને, પ્રતિતિની એંગલથી વાત કરીએ તો, શ્રદ્ધાની એંગલથી વાત કરીએ તો નિર્વિકલ્પ પ્રતિતિ, બરાબર. સવિકલ્પ દશામાં આવે એ વખતે પણ શ્રદ્ધા કેવી છે? નિર્વિકલ્પ પ્રતિતિ એમની ચાલુ છે. જ્ઞાન ચેતનાના ત્રણ ભેદ પાડ્યા. પહેલો કયો ભેદ? ઉપયોગાત્મક જ્ઞાન ચેતના. એટલે એ કયો? જ્યારે ઉપયોગ અંદરમાં નિર્વિકલ્પ ઉપયોગ જ્ઞાનની અપેક્ષાથી. પછી લબ્ધરૂપ જ્ઞાન ચેતના, એ સવિકલ્પ દશામાં પણ પરને જાણવાના કાળમાં પણ એનું ભેદ જ્ઞાન નિરંતર ચાલુ છે. એ જ્ઞાનના એંગલથી વાત કરી. અને સાક્ષાત જ્ઞાન ઉપયોગ એટલે કેવડી ભગવાનની વાત કરી. ડોક્ટર આંટી, બરાબર, ક્લિયર? સાક્ષાત જ્ઞાન ઉપયોગ કિસકી વાત કી? કેવડી ભગવાન, બરાબર ને? લબ્ધરૂપ જ્ઞાન ચેતના જ્યારે સવિકલ્પમાં આવે ત્યારે એની ભેદ જ્ઞાનની ધારા. અને ઉપયોગાત્મક જ્ઞાન ચેતના ક્યારે વાત કરી? જ્યારે નિર્વિકલ્પ ઉપયોગ છે ત્યાં, બરાબર. આટલું ક્લિયર? હવે અહીંયા કહે છે કે નાના પ્રકારના વિકલ્પ, નાના પ્રકારના વિકલ્પ હવે શ્રુત જ્ઞાનમાં ચાલે છે. હવે નિર્વિકલ્પ દશા આવવાની છે, એની પહેલા શ્રુત જ્ઞાનમાં મનમાં
કેવા વિકલ્પ ચાલે છે? આત્માસ. સમજો, હવે નાસ્તિના વિકલ્પ તો પતી ગયા. હું કર્મવાળો નથી, હું રાગવાળો નથી, હું આ શરીરવાળો નથી, એ પહેલાં નાસ્તિના વિકલ્પ ચાલશે. હવે અનુભૂતિ પહેલાં અસ્થિ સંબંધીના વિકલ્પ ચાલશે. હું એક, હું અભેદ. ત્યાં પ્રશ્ન સ્વાનુભૂતિ દર્શનમાં ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, કારણ કે સ્વાનુભૂતિ દર્શન એ ગ્રંથ એવું છે કે એમાં ખાલી નિર્વિકલ્પ દશા સંબંધી જ્ઞાનીની નિર્વિકલ્પ અને સવિકલ્પ એ દશા કેવી હોય ને એ સંબંધીના જ બધા પ્રશ્ન સ્વાનુભૂતિ દર્શનમાં લીધા છે. એટલે એ ગ્રંથ અવશ્ય વાંચવા યોગ્ય છે. હવે વાત શું કરતા હતા આપણે? અનુભૂતિ પહેલા અસ્થિ સંબંધીના વિકલ્પ ચાલશે. હું એક, હું શુદ્ધ, હું અભેદ. ત્યાં પ્રશ્ન કર્યો કે કયો વિકલ્પ પર્ટિક્યુલર હશે નિર્વિકલ્પ દશા પહેલા, પૂજ્ય બેનશ્રી બેનને પૂછવામાં આવ્યો. અમને તમે કહો ને કે કયો વિકલ્પ હશે, તો ત્યાં કીધું કે એવું કોઈ જરૂર નથી કે આ જ વિકલ્પ, પણ અસ્થિ સંબંધીનો વિકલ્પ હશે. અને એ વિકલ્પોનું વજન નથી, એ વિકલ્પોમાં વજન કોનું છે? એ જ્ઞાયકનું વજન છે. હવે જ્ઞાયક એવો ઉર્ધ્વ થવા માંડ્યો, એટલું ઉર્ધ્વ થવા માંડ્યો કે હવે એ જ્ઞાયક વિકલ્પાત્મક દશામાં એ અનુમાન જ્ઞાનમાં એ આનંદનું શું થવા માંડ્યું? હજી ને એ પ્રત્યક્ષ આનંદ નથી, પણ એને એ શાંતિ, હજી તો એ સાચી શાંતિ નથી, પણ એને ખ્યાલ આવે છે તમને? જેમ અહીંયાથી કોઈ હિલ સ્ટેશન જતા હોય ને, જઈએ ને મહાબલેશ્વર, માથેરાન, બધું વેકેશન પૂરું થાય એટલે શું યાદ આવે? હિલ સ્ટેશન યાદ આવે ને, શિમલા. અને જ્યાં આવવાનું હોય ને ત્યાં તો હજી નામ નજીક પહોંચ્યા, ત્યાં તો આમ ઠંડી હવા, ત્યાં શું આમ શું અનુમાન થવા માંડ્યું કે આવી ગયું? એમ અહીંયા કહે છે કે એ હવે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ થવાના જ છે, પણ એ વિકલ્પોમાં એવું અનુમાન થવા માંડ્યું શાંતિનું, અને એ શાંતિનું અનુમાન એ ભજન હવે એ ઉર્ધ્વ જ્ઞાયક એવો થવા માંડ્યો કે એ એક સમય એવો આવે કે એ વિકલ્પ તૂટે છે અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ થઈ જાય છે. ખ્યાલ આવે છે? કારણ કે આખો જ્ઞાયક હવે શું થઈ જાય છે, એ અનુભૂતિના કાળમાં એ જ્ઞાયક મુખ્ય થઈ જાય છે. કીધું ને હવે પર્યાય અને દ્રવ્ય નો પણ હવે ત્યાં ભેદ રહ્યો નથી. આજે ને ભક્તિમાં ભગવાન આત્મા આનંદ ગન હે. પંડિત રાજેન્દ્રજી ની એક બહુ સરસ ભક્તિ છે, દેખા જબ અપને અંતર મેં કુછ ઓર નહીં ભગવાન હું મેં, પર્યાય ભલે હી પામર હૈ અંદર સે પ્રભુતા વાન હું મેં. એવો અંદરમાં એ આખો આખો કે ને કે એ આખો પ્રત્યક્ષ પ્રતિભાસમય આવશે એના વિશેષ, એટલે હમણાં નથી લેતી કારણ કે એ સમય ઓછો છે. સમય તો થઈ ગયો છે, ખાલી 4-3 લાઈન નીચેની જે છે ને એ આપણે વાંચી લઈએ. જો શું કીધું હવે? કીધું અત્યંત વિકલ્પ રહી. હવે 3 સ્ટેપ થયા. પહેલો સ્ટેપ દ્રવ્ય શ્રુતના અવલંબન વડે જયશંઠ. બીજો સ્ટેપ કીધો મતિ જ્ઞાન ઇન્દ્રિયોને મનને છોડીને આત્મસન્મુખ થયું. ત્રીજો સ્ટેપ શ્રુત જ્ઞાનમાં પણ જે નાના પ્રકારના
આત્મા સંબંધીના નહીં સંબંધીના વિકલ્પ ચાલતા હતા એનાથી પણ હવે 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 શું કીધું અત્યંત વિકલ્પ રહિત થઈને આ લખજો કેટલા નંબરનો સ્ટેપ ચોથો અત્યંત વિકલ્પ રહિત થઈને તત્કાળ કેવું કીધું તત્કાળ ઓલું રસગુલ્લા મોડામાં મૂકીએ છે મોડામાં મૂકીએ અને આનંદ પછી આવશે કે તત્કાળ તત્કાળ આવે છે ને આમ બધા જો આમ પાણી આવવા માંડ્યા મોડામાં રસગુલ્લાની વાત કરીને તત્કાળ એ અહીંયા કહે છે કે એ વિકલ્પથી રહિત થયો તો એ અનુભવ આનંદ કીધું ને આગળ નિજ રસથી જ પ્રગટ થતા કયા રસથી કયા રસથી નિજ રસથી આમાં ગુરુદેવે કીધું છે નિજ રસમાં જ્ઞાન રસ આનંદ રસ ચેતન રસ અતિન્દ્રિય આનંદનો રસ બધા પ્રભુતાનો રસ કારણ કે એક સાથે શું આવશે જ્ઞાનમાં કીધું ને બધા રસ આવશે નિજ રસ ઓલો કેરીનો રસ આવે ને કેવી આમ મજા આવે ને ઓલી હાફૂસ કેરી ખાતા વખતે ગુરુદેવ તો કહે ને કે ઓલી કેરી જડ ઓલી ઓલી કેરી તો જડ છે ને એક એ એ કેરી તો કોઈ ખાઈ નથી શકતું કારણ કે એ આત્મા એ કેરીને ખાય તો આત્મા શું થઈ જાય એ જડ થઈ જાય એ રસ એ કેરી સંબંધીનો જે રાગ રસ છે ને એ અજ્ઞાનને રાગ રસનું વેદન છે અને એ જ સમયે જ્ઞાનીને આનંદ જ્ઞાન રસનું વેદન છે ત્રણ રસ કીધા ને જડ રસ રાગ રસ અને જ્ઞાન રસ આનંદનો રસ અહીંયા કયા રસની વાત છે આનંદ રસ અનુભૂતિ વખતે રાગનો રસ નથી કયો રસ છે આનંદ રસ ચૈતન્ય રસ હવે શું કહે છે જો હવે સાત વિશેષણ કીધા સાત વિશેષણ હવે આત્મા કેવો છે એના સાત વિશેષણ કીધા એ આત્મા કેવો આત્મા અનુભવમાં આવે છે એના સાત વિશેષણ અમૃતચંદ્ર આચાર્ય દેવે કીધા પહેલું કીધું આદિ મધ્ય અંતથી રહિત પહેલું વિશેષણ શું કીધું બહુ સરસ બીજું વિશેષણ કીધું અનાકૂળ બીજું અનાકૂળ ત્રીજું કીધું કેવલ એક હા હું કેવો છું એક એક અનેક નહીં એક આકુળતા વાળો નહીં નિરાકુળતા વાળો જન્મ મરણ વાળો નહીં આદિ મધ્ય અંતથી રહિત એટલે અનાદિ અનંત આવે છે ને દેહ મરે પણ હું નથી મરતો દેહ મરે પણ હું નથી મરતો એવો કેવો છું અનાદિ અનંત ત્રણ થયા ત્રણ ત્રણ બોલશો કોઈ ત્રણ બોલશો સાથે બોલશો હા પહેલો બીજો અનાકુળ અને ત્રીજો એ બહુ સરસ ચોથો જો ચોથો વિશેષણ નથી કીધો ચોથો કીધો કે અનુભૂતિ વખતે એવું લાગે કે જાણે કેટલું સરસ કીધું આખા વિશ્વના ઉપર જાણે કે હું તરી રહ્યો છું શું લાગે છે એટલે ઓલા ઓલા સમુદ્રમાં તરવાની વાત નથી કેવું લાગે છે આખા વિશ્વના ઉપર એની માટે ગુરુદેવ કહે છે ને કે જે મોલા તેલમાં પાણીનું બિંદુ નાખે તો એ તેલનું બિંદુ પાણીમાં પાણીમાં મળે કે નહીં ઉપર તરે ને એ મૈયા કહે છે કે અનુભૂતિના કાળમાં આખા વિશ્વના ઉપર તરે છે પછી શું કીધું જો હવે ચોથો વિશેષણ અખંડ કેવો છે આત્મા પાંચમો પ્રતિભાસમય છઠ્ઠો અનંત સાતમો વિજ્ઞાન હવે ત્યાં સમય નથી એટલે વિસ્તાર નહીં થાય વિજ્ઞાન ઘન એટલે ગુરુદેવ આપે છે ને વિજ્ઞાન ઘન શિયાળાના ઘી એવો વિજ્ઞાન ઘન કેટલા થયા થઈ ગયા સાત થઈ ગયા એકવાર બોલશો કયા બહુ સરસ અનાકુળ કેવળ એક
અખંડ, અનંત, પ્રતિભાસમય અને વિજ્ઞાન ઘન. ખ્યાલ આવે છે ને? સાત વિશેષણ દ્રવ્ય સ્વભાવ માટે કીધા. એવું પરમાત્મા રૂપ સમય સારને જ્યારે અનુભવ છે તે વખતે તે જ આત્મા સમ્યકપણે દેખાય છે, જણાય છે. તેથી તે સમય સાર જ સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે. એટલે અનુભૂતિ વખતે એ સમયસારમય દશા પ્રગટ થઈ જાય છે. એ સમયસારની દશાને જ સમ્યક દર્શન કહો કે સમ્યક જ્ઞાન કહો કે સમય સાર કહો, બધું એક જ છે. એ જીવ પર્યાયમાં શું થઈ જાય છે? પક્ષાતી ક્રાંત થઈ જાય છે. એ શુદ્ધ ઉપયોગની દશા થઈ જાય છે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. એવા આપણા બધાના જીવનમાં પણ આ શિબિરના માધ્યમથી આપણને પણ ખૂબ સ્વાધ્યાય તત્વનો સ્વાધ્યાય કરી આવા મતિશુદ્ધ જ્ઞાનને સ્વસન્મુખ કરી અને આપણને પણ પર્યાયમાં આવા અતિન્દ્રિય આનંદનો રસ પ્રગટ થાય એવી જ મંગળ ભાવનાથી. તમને જે પેપર આપવામાં આવશે એની ઉપર તમારું નામ ને ગામનું નામ લખી દેજો અને